વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે. બારડોલીની લડત પૂર જોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ 31 ઓક્ટોબર 1875 રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857 સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે પણ નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નીતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. એકવાર તેમણે કાખબલાઈ થયેલી. ગામના વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા અનેક પ્રસંગો છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો હતો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પતિનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ બરછટ લાગે, પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે તે કોઈનાથી પણ ડરતા નહીં. ભલભલાને પણ કોઈ જ શેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ અને જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો.
બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક કોળીએ પ્રાણ હોય તેમ વળતે આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. વલ્લભભાઈ વીર હતા, એટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો હતો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી, રચનાત્મક ગફલત તે વળી કેવી હોય. પણ સરદાર જેમનું નામ બિરબલની છઠાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા, આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી હતી. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો, તમને કેવી રીતે રાખે છે? ચોર લૂંટારાની જેમ રાખે છે. સુવાને માટે શું? એક કાળો કામળો છે, એની ઉપર આડોટીએ છીએ. ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું. બપોરે તો કંઈક જાડા રોટલાને દાળ, સાંજે રોટલાને શાક એમ આપે છે. ગોડાને ખપે તેવું જ હોય છે. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તૌલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, દુરાવ્યા છિપાઓ સે ઇસે ગરજ, કઠોર નગ્ન સત્ય બોલતા. પટેલ હિંદ કી નિડર જબાન હૈ. સરદાર જનસમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો, હવે એક ધર્મ યુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે, શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર
અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, સરદારે પાવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના પર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શુરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ નહોતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીંગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15 ડિસેમ્બર 1950 રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, દુરાવ્યા છિપાઓ સે ઇસે ગરજ, કઠોર નગ્ન સત્ય બોલતા, પટેલ હિંદ કી નિડર જબાન હૈ. સરદાર જનસમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો, હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય.
બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે, શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે। ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે। પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે। સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ। એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો। ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, સરદારે પાવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું। સરદારના ગુરુ ગાંધીજી હતા। સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે। તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં। ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા। આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા। તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી। આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું। જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો। ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો। આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા। સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે। વળી વળતો પ્રહાર જો પોતાના પર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા। ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું। ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ નહોતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું। મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું। માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું। વલ્લભભાઈ સાદગી પ્રિય હતા। સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો। ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી। મણિબહેનની પણ સાદગી એવી કે થીંગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા। અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15 ડિસેમ્બર 1950 રોજ અવસાન થયું। ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન।